ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મોગલ, જય આપા ગીગા. આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલનો વ્લોગ તમે જોયો હશે, ખબર નહીં આ વ્લોગ હું ક્યારે અપલોડ કરીશ, પણ અમે છે અત્યારે પણ સતાધારમાં. દર્શન કરશું, ચા પાણી નાસ્તા કરશું ને પછી જશું. અને બસ બતાવું તમને, સ્નેહાબેનની માનતા છે કે હું જોબ પર લાગીશ તો એની સેલેરીનો થોડોક પાર્ટ આપા ગીગાને ચરણે આપીશ, તો અત્યારે બસ એ જ કરવા જાય છે. સ્નેહા, આ છે ભૂતરા દાદા, સતાધારની બાજુમાં છે, અને એ પણ તમને દર્શન કરાવી. આધુ આજ તો બહુ પ્રીટી લાગ રહી હે. અરે સચ મેં, પીછે દેખ. આ છે ભૂતરા દાદા, જે હું દિલથી અહીંયા માનું છું. એક આ ભૂતરા દાદાને, એક અમારા પાદરુકા ગામમાં છે, એ જે પણ તમે માનો એ પૂરું થાય છે. તો હવે ગાડી બેસી ગયા છે અને રૂપલ માયા જઈએ છે. ગાડી બેસી ગયા છે અને હવે જઈએ છે રૂપલ માયા. આંબાજણ નદી છે જે સતાધાર સ્ટેશન ની ત્યાં છે. જો હમણાં સુકાઈ ગયું છે, ઇન્ફોર્મેશન આપી વિવેકભાઈ. તમે લોકો ક્યારે પણ આવો સતારા સાઈડ, ઉપલમાં સાઈડ, બરફ સાઈડ, તો કાંઈ પણ સારું બનાવી નાખશો. ઇકો જાય છે અને સારું પડે, ટાઈમની બહુ બચત થાય છે. ટાઈમ પૈસા વધારે જશે ને મજા પણ નહીં આવે તમને. જઈએ છીએ ચાર પાંચ વર્ષથી જઈએ છીએ. ને કોઈ ખોલી નથી આપતા, સ્કૂલના બચ્ચા લોકોને પ્લીઝ ખોલો. સતાધારથી 8 કિલોમીટર દૂર છે મેલડીમાનું મંદિર, ને અહીંયાથી જ આપણે જવાય કનકાઈ. અમે લોકો પ્લાનિંગ બનાવીએ છીએ કે કનકાઈ જઈએ, આખું જંગલ જોવા મળે. તો તમે પણ દુઆ તો ના કરી શકો, કેમ કે આ પછી વ્લોગ આવશે, કે અમે લોકો કનકાઈ જઈએ. અને આ છે મેલડીમાનું મંદિર, ભલે નાનું મંદિર છે પણ અમે શ્રદ્ધાથી આવીએ છીએ. અહીંયા મસ્ત મેલડીમાના દર્શન કરી લીધા છે અને બહુ મજા આવી છે. આજુ કેવી મજા આવી? ગુજરાતી બહુત મજા આવે છે ને બહુ મજા આવે છે, ને હું બહુ ખુશ છું. નથી ખુશ? ખુશ છે, ખુશ છે, એ ખુશ છે, પણ થોડી શરમાય છે. એક નંબર. આ નદી છે અને ફાઇનલી અમે કનકાઈ તરફ જઈ ગયા છે. બહુ મજા આવે છે, ભગવાને અમારી આશા પૂરી કરી. માં કનકાઈ માયાને તમને લોકોને પણ જંગલ બતાવું. અહીંયા કનકાઈ મંદિરે જવાનું હોય તો અહીંયા પણ ટોલનાકું છે, ટોલનાકું આપણે પે કરી. એ લોકો કટલા મેમ્બર છે ગણે, એટલે આપણે કંઈ જંગલમાં થઈ ગયું હોય તો એ લોકો ગોતણ કરે. મસ્ત રસ્તાઓ છે, ગાડી બહુ ધીમી ધીમી ચાલે છે, નથી ચાલી શકતી. મસ્ત રસ્તા એટલે બહુ ગડબચડા છે યાર, ગાડી ચાલી નથી. થોડી વાર નીચે ઉતરવાનું, થોડી વાર ઊંચું ચડવાનું. આરાધ્ય ગાડી રોકી વહાં પે ફૂલ લે રહી હે. આદુ હાય કરો. લો આવે ને, હું છે એલા ભાઈ જાની થોડો. એક પેન ફાઇનલી અમે નદી પાર કરી લીધી છે ને, એક એક વાર બધા પડી લીધા છે. કેવું લાગે છે તમને લોકોને? બહુ સારું, પેન્ટ ઉપર કરીને ચાલવાની મજા જ અલગ છે. ને અમારી ગાડી પહોંચી ગઈ છે આગળ. ફસાઈ ગયા છે જંગલની અંદર, તમે જોઈ શકો છો બધા ચાલીને નદી પાર કરશે.
અમારી ગાડી અહીંયા છે, ગાડી વાળા કે છે હું એકલો ગાડી ચલાવીશ, પણ આધુ નહીં ઉતરે નીચે. અને અમે લોકો ફસાઈ ગયા છે, પણ અમને બહુ મજા આવે છે કે આ નદી પાર કરવાનો મોકો મળ્યો. સાચે એક વાર તો અહીંયા આવવું જ જોઈએ. અને તમે અહીંયા ફિશ જોડો, એટલી મસ્ત ફિશ છે ને યાર, અમે કઈ ખાવાનું લાવતા ભૂલી ગયા. બહુ મસ્ત છે. અને તમે લાઈફમાં ક્યારે પણ સત્તાધાર આવો તો કનકાઈ આવવાનું ના ભૂલતા. અમે લોકો તો નહોતા આવવાના, પણ અચાનક જ પ્લાનિંગ કર્યું. કઈ ને હું કેટલી વાર આવી ગઈ છું, 10-12 વખત અહીંયા આવી છું. પણ આવો તો ગાડી લઈને જ આવજો. છૂટક વાહનમાં ન આવતા ગાડી લઈને આવશો, ટાઈમ બચશે, સમય બચશે અને પૈસા પણ બચશે. તમે જોઈ શકો હમણાં હરણ દેખાશે મસ્ત થી. ઓય ગાંગરો નહીં યાર, ચિલ્લાઓ નહીં. અવાજ કરો, તો એ બાજુમાં આવશે. હે રિટર્ન, આપણે જમવાનું કઈક લઈ આવ્યું આ લોકો માટે. હાય બાબુ, હાય બચ્ચા, આધુ આધુ હાથ દે બચ્ચા, આધુ હાથ દે. એ નથી, એમ નહીં કરો યાર. ફાઇનલી કનકાઈ પહોંચી ગયા છે કંકેશ્વરી મંદિર ને. ત્યાં અમને લોકો ને શું મજા આવે છે યાર. બચ્ચું બચ્ચું, એ તો બચ્ચું એના પેટ માં જોઈ ગયું. ફોટા નહીં પડતા વિવેક, ના પડી. હા બારો અંદર પાડો. તમે લોકો પણ આવો દર્શન કરવા, તમને પણ દર્શન કરી દો બધા. મારો અવાજ આવે છે કે નહીં એ તમે મને કમેન્ટ કરજો. આ છે કનકાઈ માતાનું મંદિર. વાંદરા સાથે બધા મસ્તી કરે છે. નહીં લેતા બચ્ચા, ક્યાં લેકે જાયેગા? આદુ બોલતે મોબાઈલ ખીચ કે લેકે જાયેગા. અમારા લોકો પાસે છે ફ્રી ટાઈમ અને અમે લોકો ઝૂલા ઝૂલીએ છીએ. શું કે છે આદુ, ઝૂલા ઝૂલીએ છે કે નહીં? ઝૂલા ઝૂલીએ છીએ. થોડું થોડું મારી દીકરી ગુજરાતી બોલે છે. ઝૂલા ઝૂલ રહે એમ લોકો ના. મારો ચાંદલો બાપુ એ કેટલો મોટો કર્યો છે, પણ ઇટ્સ ઓકે. તારો ઓકે છે, મારો તો બહુ મોટો છે. ઇટ્સ ઓકે, ક્યારેક જ કરવા મળે છે. આવો બધાની શકલ જોઉં. મંદિર થી થોડા દૂર આવ્યા છે અમે. બધાને ભૂખ લાગી છે. સ્નેહા કેવી લાગી છે? તમને બધાને ભૂખ લાગી છે કે નહીં? ભૂખ લાગી તમને ભાઈ? એમના માટે માવો છે, પણ અમને ભૂખ લાગી. બધાની ગાડી ફસાઈ ગઈ છે. જો કોઈ જઈ નથી શકતું આગળ. આઈ શ્રી રૂપલમાના ધામમાં આવ્યા છે, રામપરા. જો અગર રૂપલમાના દર્શન મને વિડીયો લેવા દેશે તો તમને પણ દર્શન કરાવીશ. આ રૂપલમાનું મંદિર છે. આ રૂપલમાનો જે ફોટો છે, બચપનમાં હતા જ્યારે તે માતાજી બન્યા ત્યારનો ફોટો છે. આ છે રૂપલમાની ગાદી, જે ફ્રી ટાઈમ હોય એમને, એનો આરામનો ટાઈમ હોય ત્યારે અહીંયા બેસે છે. હમણાં એકચ્યુઅલી આવવાના છે 3:30 વાગે, પણ અમારી પાસે ટાઈમ નથી એટલે અમે એને ગાદીના દર્શન કરી લઈએ છીએ. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગ્યા છે 4:30 ને અમે લોકોએ સાસણ ગીરનું જંગલ પાર કરી લીધું છે. તો હવે જઈએ છીએ સોમનાથ. તો નાસ્તો કરવા માટે હોલ્ડ કરવું છે ચા પાણી, અને થાકી ગયા છે પણ જોઈએ. અને નારિયેલ પાણી ને છે પી લઈએ ચા પાણી. આદુ તું ક્યાં પી રહી હે? કિસને દિલાયા? ઝૂઠ મત બોલ, કોમલ દીદી ને દિલાયા. મમ્મી ને દિલાયા. તુજે તો મોજ હે યહાં પે. અબ તો નેક્સ્ટ ટાઈમ હમ આયેગે તુજે નહીં લેકે આયેગે. નહીં, મેં આઉંગી. ઓર તેરે મમ્મી પપ્પા મના કરેગે તો? આઈ ડોન્ટ નો.
तो तू क्या करेगी, जबरदस्ती करेगी, रोएगी या थोड़ा नाटक करेगी ना खाने पीने का? कुछ तो बोल, कुछ तो बोल बोल, मैं जबरदस्ती आऊंगी। जब नहीं आऊंगी, आऊंगी। ओ डकना छोड़नी, મેં સોમનાથ પહોંચી ગયા છે, આ સોમનાથ છે ગેટ, બસ હવે ચોપાટી તરફ જઈ રહ્યા છે અને આજે છે બહુ ગર્દી, ખબર નહીં આજે શું છે, સન્ડે છે એટલે શાયદ હશે, સન્ડે છે ને આજે એટલે છે શાયદ, પણ પહેલાં કરતાં બહુ સુધરી ગયું છે સોમનાથ। હું કંઈક લોકડાઉન પહેલાં આવી હતી 2 વર્ષ કે 2.5 વર્ષ પહેલાં, પણ એના કરતાં મને બહુ સારું લાગે છે। આજે મસ્ત આકાશ દેખાય છે યાર, આજે પણ ઘોડા ઉપર બેસી ગઈ છે। સ્નેહા ને આદુ ઘોડાની સવારી કરી રહ્યા છે। બસ તો હવે બેક ટુ મુંબઈ જઈએ છીએ ફાઇનલી, તો આનો હું અલગ વ્લોગ નહીં બનાવું કેમ કે મારા ફોનમાં સ્ટોરેજ નથી, અહીંયા અપલોડ બી નથી થતા, મેં 5-6 વ્લોગ બનાવી નાખ્યા છે, ક્યારે અપલોડ થશે ખબર નહીં, તો બસ હવે મુંબઈ જઈએ છીએ, બાય બાય।